Hi everyone, my name is Siddharth. I would be explaining about how to study in Germany in Gujarati. So this video is specially in Gujarati for the audience that just speaks Gujarati and especially parents who would like to know more about Germany but do not speak any other language. So yeah, let's get to it. So aaj apne baat karsu ke agar apne Germany ma bhanvu hai to keva keva ne kitla decision apne leva padse. તો સૌથી પહેલી વાત આપણે ડિસ્કસ જે મુદ્દા પર ડિસ્કસ કરવી છે કે અગર કે આપણને જર્મનીમાં ભણવું છે કે બીજી કોઈ કન્ટ્રીમાં ભણવું છે તો અગર જર્મનીમાં ભણવું છે તો આપણને આ ચાર મુદ્દા પર વાત કરવાની છે. પહેલી વાત કે અહીંયાની ભણવાની સિસ્ટમ કેવી છે, અહીંયા જોબ મળી શકે કે નહીં મળી શકે, અહીંની લાઇફસ્ટાઇલ કેવી છે અને આગળ જઈને અહીંયા પરમનન્ટ રેસિડેન્સ સિટીઝનશિપ પોસિબલ છે કે નહીં. સૌથી પહેલી વાત એડ્યુકેશન સિસ્ટમની કે ભણવાની સિસ્ટમની. અહીંયા ફીસ ઝીરો છે એટલે બિલકુલ અફોર્ડેબલ એડ્યુકેશન. તમે કોઈ બી એક્સ્ટ્રા ફીસ નથી આપતા. જે પણ પૈસા તમે અહીંયા ખર્ચશો એ તમારા રહેવા કરવાના માટે જ છે, એનાથી ઉપર નહીં. તમે બસ એક એવરી સેમેસ્ટર 150 to 300 યુરો ફી આપો છો એટલે અપ્રોક્સિમેટલી 25,000 to 30,000 રૂપીઝ તમે આપશો. એ ફીસ તમે એટલે આપો એટલે એમાં તમારી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આવી જાય અને બીજી બધી લાઈક જે બી પ્રિન્ટિંગ કોસ્ટ આવે, યુનિવર્સિટીમાં પ્રિન્ટિંગ કરવી હોય કે પછી સ્ટુડન્ટ સર્વિસથી હેલ્પ જોઈએ, એ બધી કોસ્ટ આમાં આવી જાય. પછી આ કન્ટ્રીમાં ઘણા બધા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ બી આવે છે એટલે એવું કાંઈ વાત નથી કે સિર્ફ ઇન્ડિયન્સ આવે કે બીજા સિર્ફ યુરોપિયન કન્ટ્રીઝ આવે. ઘણું મિક્સ ક્રાઉડ આવે છે વિચ ઇઝ ગુડ, કેમ કે તમને ઘણા બધા કલ્ચર એક્સપ્લોર કરવા મળશે. અને અગર આપણે વાત કરીએ કે અહીંયાની યુનિવર્સિટીઝ કેટલી પ્રખ્યાત છે, એટલીસ્ટ અગર યુરોપમાં જોઈએ તો યુરોપની મેઇન ઇકોનોમી જર્મની છે અને અહીંયાની યુનિવર્સિટીઝ એટલી પ્રખ્યાત છે કેમ કે અહીંયાનું રિસર્ચ એટલું સારું છે એટલે અહીંયાની યુનિવર્સિટીની રેન્કિંગ બહુ હાઈ આવે છે વર્લ્ડમાં. એટલે બેઝિકલી 5% ઓફ ધ હોલ ફોર્ચ્યુન 500 જર્મનીની કંપનીઝ આવે છે. એના પછી અગર આપણે જોઈએ કે અહીંયાની સેલરી સ્ટ્રક્ચર કેવું છે તો બેચલર્સ માટે અરાઉન્ડ, અગર એન્જિનિયરિંગ કરીએ છીએ તો બેચલર્સ માટે અરાઉન્ડ 44,000 આફ્ટર બેચલર્સ આવે અને 48,000 યુરોઝ આફ્ટર માસ્ટર્સ આવે. એટલે ઘણી ડિસન્ટ સેલરી છે અને અહીંયા સાયમલ્ટેનિયસલી કોસ્ટ ઓફ લિવિંગ એટલું એક્સપેન્સિવ નથી એટલે તમારી સેવિંગ્સ થશે અને તમે બધું જે બી તમે અર્ન કરો છો એ તમારી લિવિંગ માટે તમે સ્પેન્ડ નહીં કરો. અને પછી આપણે વાત કરીશું લેબર લોઝની. તો અહીંયા એવી સિસ્ટમ નથી કે તમે આજે હાયર થયા અને કાલે તમે ફાયર થઈ શકો. એકવાર તમને જોબ મળી ગયું અને તમે 6 મહિના કામ કરી લીધું છે કંપનીમાં, એના પછી કંપની તમે ફાયર નથી કરી શકતી. તો અગર એ ચીજ જોઈએ આપણે તો એ ઘણી સારી ચીજ છે કેમ કે એકવાર જોબ મળી ગયું તો જોબ જવાનું ડર નથી. અને બીજી એ વાત કે કાલે જઈને અગર કાંઈ બી થાય છે, જેમાં જેવી રીતે પેન્ડેમિક થયું એવી રીતે ત્યારે ઘણા બધા લોકોનું જોબ ટાઈમ ઓછું થઈ ગયું તો અને ઘણા બધા કંપની ડિઝોલ્વ થઈ ગયેલા એટલે કંપની પાસે પૈસા નહોતા, તો અગર કંપની ડિઝોલ્વ થઈ જાય તો ઓફકોર્સ જોબ નહીં રહે. તો ત્યારે ગવર્મેન્ટ હેલ્પ કરે છે, ત્યારે તમને ગવર્મેન્ટ એવરી મંથ સેલરી આપશે કે જેટલી તમને મળતી હતી, કેમ કે જ્યારે તમે જોબ કર્યું ત્યારે તમારી ટેક્સમાં એક નાનું પોર્શન ઈ ડિપોઝિટમાં જાય, જે કાલે જઈને તમારી પાસે અગર જોબ ના હોય તો ઈ ડિપોઝિટથી તમને પૈસા મળે. એટલે અહીંયાની સિસ્ટમ ઘણી સારી છે અને સ્ટ્રક્ચર્ડ છે. એના પછી આપણે વાત કરીએ લાઇફસ્ટાઇલની. અહીંયા કેવી લાઇફસ્ટાઇલ છે, પહેલી વાત અહીંયા ક્રાઇમ રેટ બહુ ઓછો છે એટલે ગુંડા અને એવા બધા લોકો તમને અહીંયા મળશે નહીં. અને એ બહુ સારી વાત છે કેમ કે અગર તમે કોઈ અજાણ્યા કન્ટ્રીમાં જાઓ છો ત્યાં તમને સેફટી બહુ મોટું ડિસિઝન હોવું જોઈએ, કેમ કે કાલે જઈને કાંઈ તમને થાય તો એ સારી વાત નથી. અને અહીંયા બીકોઝ ક્રાઇમ રેટ બહુ ઝીરો છે એટલે તમે આગળ જઈને તમારી ફેમિલીને બી અહીંયા લાવી શકો છો યા પછી અહીંયા તમે ફેમિલી ગ્રો કરી શકો છો અને તમને ઓલવેઝ સેફ ફીલ થશે. તમે રાતના 2 વાગે બી બહાર જશો, તમને કોઈ કાંઈ કરવાનું નથી ને તમે પાછા ઘરે સેફલી આવી જશો. ને અગર વર્ક લાઈફ બેલેન્સની વાત કરીએ તો જર્મનીમાં તમને વર્ક લાઈફ બેલેન્સ 9 to 4 or 5 જોબ હોય એવરી ડે અને 4 or 5 એટલે એના પછી કોઈ ઓવરટાઈમ યુઝલી કરે નહીં. અને તમે અગર હોલિડેઝ અગર જોવો છો તો તમને પે ઓફિશિયલી 24 to 30 વર્કિંગ ડેઝની હોલિડે મળે, એટલે 1 to 1.5 મહિનાની હોલિડે તમને મળશે પર યર ઈ અને પ્લસ બીજી બધી જેટલી બી નેશનલ હોલિડેઝ આવે એ અલગ, એટલે તમારી પાસે ઘણું ફ્રી ટાઈમ હશે. અગર કાલે જઈને તમારા છોકરા બી થાય છે તો તમને પેરેન્ટલી મળશે બોથ મધર અને ફાધરને, ને એ બહુ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે એઝ વેલ, કેમ કે ફાધરને બી અગર પેરેન્ટલી મળે છે તો એને એના છોકરા સાથે યા છોકરી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકશે વધારે. અગર લિવિંગ એક્સપેન્સિસની વાત કરીએ
તો આપણે અપ્રોક્સિમેટલી 800 યુરોઝ કરી શકીએ પર મંથ. તો 200 to 400 or 500 યુરોઝ પર મંથ આપણે રેન્ટમાં કરી શકીએ. ઇટ ડિપેન્ડ્સ કે તમે ક્યાં રહો છો જર્મનીમાં. અગર તમે મોટી સિટીમાં છો તો ઓફકોર્સ રેન્ટ થોડી હાયર હશે. અગર તમે કોઈ ગામડામાં છો તો ત્યાં તમને થોડીક ઓછી રેન્ટ હશે, એટલે ત્યાં તમે બચાવી શકશો. પછી ખાવા પીવામાં અગર તમે મેક્સિમમ કોસ્ટ અગર કરો પર મંથ તો 200 to 300 યુરો સુધી આવી શકે છે, અને 100 યુરોઝ તમારા હેલ્થ ઇન્સ્યોરન્સમાં જશે. એ ટોટલ અપ્રોક્સિમેટલી 700 to 800 યુરોઝની રેન્જમાં આવે. અગર આપણે કમ્પેર કરીએ, બર્લિન જે વન ઓફ ધ મોસ્ટ એક્સપેન્સિવ સિટીઝ ઓફ જર્મની છે વિથ વોશિંગ્ટન ડીસી, તો આપણે જોઈ શકીએ છીએ કે અગર આપણને સેમ લાઈફસ્ટાઈલ જીવી હોય તો તમે અહીંયા 3,700 યુરોઝમાં જીવી શકશો, જે તમને વોશિંગ્ટન ડીસીમાં 5,300 યુરોઝ આપવા પડશે. ઓફકોર્સ ત્યાંની સેલરી સ્ટ્રક્ચર હાઈ છે, પણ સામે કોસ્ટ ઓફ લિવિંગ બી એટલું જ હાઈ છે. તો તમે ક્યાં બી જશો તમારે ઓલવેઝ કંઈક ને કંઈક ટ્રેડ ઓફ હશે, કે અહીંયા વધારે પૈસા મળશે ત્યાં પ્રાઇસીસ બી હાઈ હશે, ને અગર તમે બીજે ક્યાં જાઓ છો જ્યાં તમારી પ્રાઇસીસ લો છે તો ત્યાં તમારી થોડી સેલરી બી ઓછી હશે. બટ ઓવરઓલ અહીંયા જેટલી બી કોસ્ટિંગ છે એ ઘણી સસ્તી છે, એટલે અફોર્ડેબલ છે એઝ અ સ્ટુડન્ટ એઝ વેલ. પછી આપણે વાત કરીએ પીઆર અને સિટીઝનશીપના મુદ્દામાં, તો અગર તમને પરમેનન્ટ રેસિડન્સ જોઈએ જર્મનીમાં, તો અગર તમે કોઈ બી સ્ટડીઝ કમ્પ્લીટ કરો, બેચલર હો કે માસ્ટર્સ હો, એના પછી તમારું અગર તમને જોબ લાગી ગયો તો તમે 2 વર્ષ પછી તમને પીઆર મળી જાય જર્મનીમાં. અને અગર તમને અહીંયાનો પાસપોર્ટ જોઈએ છે, જર્મન પાસપોર્ટ, તો તમારા ટોટલ ફ્રોમ કમિંગ ટુ ઇન્ડિયા 8 યર્સ હોય. તો 2 વર્ષ ભણવાના, એના પછી તમે ગ્રેજ્યુએટ થયા, પછી 2 વર્ષમાં તમને પીઆર મળે, ને પછી 2 વર્ષ જ્યારે તમને પીઆર મળી જાય એના પછી 4 વર્ષ પછી, એટલે ટોટલ 6 યર્સ, જ્યારે જ્યારથી તમારો જોબ સ્ટાર્ટ થયો ત્યારથી તમે અગર તમારી પાસે અગર B2 જર્મનનું સર્ટિફિકેટ હોય તો તમને 8 યર્સ ઇન ટોટલ તમને જર્મન પાસપોર્ટ મળી જશે. તો સિમ્પલી એક્ઝામ્પલ, અગર તમારું માસ્ટર્સ 24 પર સ્ટાર્ટ થાય છે તો તમારી પાસે 32 સુધી પાસપોર્ટ આવી જશે, વિચ ઇઝ અ વેરી ગુડ ઓફર. હવે આપણે વાત કરશું બીજા મુદ્દામાં, એ મુદ્દાના બારામાં, એ છે કે અગર જર્મની આવવાનું ડિસિઝન લઈ લીધું કે ઓકે હવે આપણને જર્મની જવું છે, તો આગળ શું આપણે અપ્લાય કેવી રીતે કરીએ આગળ. તો સૌથી પહેલી વાત, કોઈ બી પહેલાં આપણને ડિસાઇડ કરવું પડશે કે આપણને ઇંગ્લિશ કોર્સ લેવું છે કે પછી જર્મન કોર્સ લેવું છે. અને ઇંગ્લિશ કોર્સ લેવું છે તો આપણને IELTSની એક્ઝામ આપવી પડશે, અને અગર જર્મન કોર્સ લેવું છે તો આપણને જર્મન એક્ઝામ આપવી પડશે અરાઉન્ડ B2 યા C1 લેવલ સુધી, કેમ કે ત્યારે જઈને તમે જર્મનમાં એડ્યુકેશન કરી શકશો. અને આ બંને લેંગ્વેજ એક્ઝામ્સ તમે ઇન્ડિયામાં બી શીખી શકો છો યા અહીંયા આવીને બી શીખી શકો છો. પણ IELTSની અગર એક્ઝામ આપવી હોય તો તમને અગર અવોઇડ કરવી હોય જો બી મિસ્ટેક્સ તમે અગર કોઈ બી કરો છો, તો આ ક્રેશ કોર્સ છે IELTSનું, આનું આ ડિસ્ક્રિપ્શનમાં આની લિંક છે, તો તમે આ ઓફકોર્સ ડાઉનલોડ કરી શકો છો, આ ફ્રી ઓફ કોસ્ટ છે. હવે વાત કરીએ જર્મન અગર ભણવું છે તો ક્યાં, તો એક ઓપ્શન છે કે આપણે આ જે કોર્સ છે સ્માર્ટર જર્મનનું, આ કોર્સ આપણે બાય કરીએ. એ સ્માર્ટર જર્મનનું કોર્સ અગર આપણે જે લિંક દીધી છે ડિસ્ક્રિપ્શનમાં અગર એ યુઝ કરશું તો 10% ડિસ્કાઉન્ટ મળશે, ને A1 થી B1 સુધી છે. ને B1 સુધી અગર આપણને જર્મન આવડે છે એટલે આપણે ડે ટુ ડે લેંગ્વેજ કન્વર્સેશન કરી શકશું. એના પછી આવે દિલ્હીમાં બી આપણે ગોયથા ઇન્સ્ટિટ્યૂટ, યા પછી દિલ્હી હોય કે મુંબઈ હોય, ઘણા બધા મેઇન સિટીઝમાં ગોયથા ઇન્સ્ટિટ્યૂટ છે. અને ગોયથા ઇન્સ્ટિટ્યૂટથી અગર જર્મન કર્યું તો ઇટ ઇઝ ઓલમોસ્ટ ગુડ એઝ લર્નિંગ જર્મન ફ્રોમ જર્મની, એન્ડ તમે ઘણા પ્રિપેર્ડ હશો કે ઓકે તમને બોલતા આવડશે. ને અગર તમે સોચો છો કે ઓકે હું સિર્ફ ઇંગ્લિશ કોર્સ લેવાનું છું, તો પણ રેકમેન્ડેડ છે કે તમે જર્મન કોર્સ કરો, કેમ કે ઘણા બધા અહીંયાના જોબ્સની મેઇન રિક્વાયરમેન્ટ એ છે કે તમે જર્મન બોલી શકો છો. લખી શકવાનું એ અલગ વાત છે, પણ તમે એટલીસ્ટ બોલી શકો છો ને સમજી શકો છો કે શું કોન્વર્સેશન થાય છે. અને અગર તમને બીજા બધા રિક્વાયરમેન્ટ જે હોય કે કોઈ બી કોલેજમાં ના રિક્વાયરમેન્ટ શું છે, કે જો કેટલા ગ્રેડ જોઈએ એક્સેટ્રા, આ જે તે જે બી હોય, એ બધાની રિક્વાયરમેન્ટની આ જે PDF છે એ તમને, ઈ બુક છે એ તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એ બી તમે ડાઉનલોડ કરી શકો છો અને તમે બધું વાંચી શકો છો. એના પછી અગર તમને કોઈ કોર્સ સિલેક્ટ કરવો છે ને કોઈ બી યુનિવર્સિટી જોવી છે કે કયા કોર્સીસ છે જર્મનીમાં અવેલેબલ, કઈ લેંગ્વેજમાં કેટલી ફીસ છે, તો તમે ડાયટની વેબસાઇટ પર જઈ શકો છો. આ ડાયટની વેબસાઇટ છે, અને આ ડાયટની વેબસાઇટ પર તમે કોઈ પણ નામ, કોઈ પણ ડિગ્રી નામ લખી શકો છો જે તમને જોવું હોય. અહીંયા કોર્સ ટાઈપ એટલે બેચલર્સ, માસ્ટર્સ, PhD એવી છે,
અને અહીંયા સિટી બી તમે સિટીનું બી ફિલ્ટર છે કે તમે કોઈ સિટી સ્પેસિફિક તમે સે મોટી સિટીમાં જોઈએ તો એ જ સિટીના નામ મૂકી શકો છો, જેવી રીતે બર્લિન હોય કે મ્યુનિક હોય. અને એના પછી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, કેમ કે બે ટાઈપની યુનિવર્સિટીઝ છે અહીંયા મેઇનલી, યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ અપ્લાયડ સાયન્સીસ. તો યુનિવર્સિટી ઓફ અપ્લાયડ સાયન્સીસ વધારે પ્રેક્ટિકલ હોય છે ને યુનિવર્સિટી વધારે થિયોરેટિકલ હોય છે. પણ યુનિવર્સિટીની રેન્કિંગ હાયર હોય, હાયર છે, કેમ કે એ લોકો કોઈ બી યુનિવર્સિટીની રેન્કિંગ એમની રિસર્ચના ઉપર ડિસાઈડ થાય કે અગર કોઈ યુનિવર્સિટી વધારે રિસર્ચ કરે છે તો એમની રેન્કિંગ બેટર થતી જાય. અને અગર તમને હેન્ડ ઓન પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ જોઈએ તો હું કહીશ કે એપ્લાઇડ સાયન્સ યુનિવર્સિટીમાં જજો. તમે આ ફિલ્ટર બી મૂકી શકો છો કે ફીસ કેટલી હોય, મોર ધેન 10,000 યુરોઝ કે મોર ધેન 500 યુરોઝ કે નો ફીસ. આ બધા ફિલ્ટર્સ છે. સબ્જેક્ટ વાઇઝ બી તમે કહી શકો છો કે એન્જિનિયરિંગમાં જોઈએ છે કે લોમાં, મેથેમેટિક્સમાં, કોઈમાં બી. તો તમને એક્ઝેક્ટલી બધા જે બી રિઝલ્ટ છે જર્મનીમાં જે જે ટાઉનમાં એ બધું તમને આ પેજ પર મળી જશે. અગર તમને વધારે ગાઈડન્સ જોઈતી હોય કે કેવી રીતે કરવાનું, અપ્લાય કેવી રીતે કરવાનું, કયા કયા ડોક્યુમેન્ટ્સ પ્રિપેર કરવાના, કોઈ કોઈ સ્પેસિફિક કોર્સના બારામાં ડિસ્કશન, તો તમે ભરતનો આ કોર્સ બી લઈ શકો છો. ઇટ ઇઝ ઈ કોર્સ બધું કમ્પ્લીટ કોર્સ ફોર સ્ટડિંગ ઇન જર્મની છે, એટલે એ ટુ ઝેડ તમારી કોર્સ હેલ્પ કરશે કે ઇન્ડિયાથી આવીને સ્ટાર્ટ કરીને અહીંયા આવીને બધું કેવી રીતે પ્રિપેર કરવાનું. અને એ કોર્સ ઘણું હેલ્પફુલ છે, એટલે રેકમેન્ડેડ છે કે તમે આ કોર્સ લો, કેમ કે તમને પછી કાઉન્સેલર પાસે જવાની જરૂરત નહીં પડે ને વધારે પૈસા ખર્ચવાની જરૂરત નહીં પડે. અને જ્યારે તમને ડોક્યુમેન્ટ પ્રિપેર કરવાના હોય ત્યારે તમને આ 6 ચીજ ધ્યાન રાખવી પડશે, કે સ્ટેટમેન્ટ ઓફ પર્પસ, કે કેમ તમને જર્મની આવવું છે, લેટર ઓફ રેકમેન્ડેશન, કે તમારો જે કોઈ બી પ્રોફેસર હોય ઇન્ડિયામાં એમનાથી લેટર ઓફ રેકમેન્ડેશન લખાવો કે આ સ્ટુડન્ટ સારો છે, કેમ કે એ તમારી પ્રોફાઇલ બિલ્ડઅપ કરશે. પછી તમારું સીવી, જે કહે કે તમે હમણાં સુધી પ્રોફેશનલી શું શું ભણ્યા છો, શું ક્યાં ક્યાં કામ કર્યું છે, તમારી અચીવમેન્ટ શું છે લાઈફમાં. પછી લેંગ્વેજ સર્ટિફિકેટ, જે રીતે મેં કીધી, જર્મન હોય કે ઇંગ્લિશ હોય કે કોઈ પણ લેંગ્વેજ સર્ટિફિકેટ છે. પછી યુનિવર્સિટી ટ્રાન્સક્રિપ્ટ, અગર તમે ડિરેક્ટલી માસ્ટર્સ માટે આવો છો તો આ બે નેસેસરી છે. તમારી માર્કશીટ, જેમાં તમારે જે બેચલરની ડિગ્રી કરી એમાં કેટલા કેટલા માર્ક્સ આવ્યા તમને કયા કયા સબ્જેક્ટમાં, અને બીજી કે તમે આ પ્રૂફ હોય કે તમારી બેચલર ડિગ્રી પતી ગઈ છે અને તમે બેચલર્સ ઇન એન્જિનિયરિંગ છો. હવે આપણે બે મુદ્દા પર તો વાત કરી કે ઓકે કેવી રીતે અપ્લાય કરવાનું અને કેમ જર્મની. હવે ત્રીજી વાત છે કે યુનિવર્સિટીઝમાં અપ્લાય કેવી રીતે કરવાનું. તો આ 3 ટાઈપની એપ્લિકેશન ઓપ્શન છે આપણી પાસે. પહેલું છે ડિરેક્ટલી, કે આપણે કોઈ બી યુનિવર્સિટીના હોમ પેજ પર જઈએ ને ત્યાં કોર્સ માટે એક લિંક હશે જ્યાં તમે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો અને અપ્લાય કરી શકો. બીજો ઓપ્શન આ છે યુનિઅસિસ્ટ. યુનિઅસિસ્ટ એક એવો પ્લેટફોર્મ, ઓનલાઈન પ્લેટફોર્મ કે પોર્ટલ છે, જે એક મિડલ મેન છે. ત્યાં તમે તમારા બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો છો જ્યારે તમારા, અને તમને ઘડી ઘડી પછી અપલોડ નહીં કરવા પડે. અને યુનિઅસિસ્ટનું ટાઈઅપ હોય બીજા યુનિવર્સિટી સાથે, એમને ખબર હોય કે આ યુનિવર્સિટી માટે આ આ રિક્વાયરમેન્ટ્સ છે, એટલે તમને ડિરેક્ટલી હા કે ના અહીંયાથી જ ખબર પડશે કે મને આ યુનિવર્સિટીમાં એડમિશન મળશે કે નહીં મળે, કે ટેન્ટેટિવ છે. ને કોઈ કોઈ યુનિવર્સિટીમાં તમે થ્રુ યુનિવર્સિટી ફ્રીમાં અપ્લાય કરી શકો અને કોઈ કોઈ યુનિવર્સિટી માટે ફીસ લે કે 20 યુરોઝ હોય કે 50 યુરોઝ હોય. અને ત્રીજો ઓપ્શન આ છે VPD, અને આ VPD અને યુનિવર્સિટી પોર્ટલ આ વેરી યુનિવર્સિટી સ્પેસિફિક હોય, એટલે એમાં શું હોય કે યુનિવર્સિટીવાળા તમારી માર્કશીટ લે ડિરેક્ટલી ને કમ્પેર કરે કે એમનું બેચલર કોર્સ અને તમારું બેચલર કોર્સ જે હતું એ કેટલું સિમિલર હતું કે કેટલું ડિફરન્ટ હતું, અને પછી ડિસાઈડ કરે કે ઓકે અગર તમે ઇનફ જેટલું એમને રિક્વાયરમેન્ટ છે એટલું ભણ્યા છો તો તમને એડમિશન આપે. અને એ જ પોર્ટલ પર તમને પછી તમારા બીજા બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડે. યા પછી બીજો ઓપ્શન એ થાય કે જ્યારે આ તમારું VPD થઈ જાય અને ખબર પડે કે ઓકે ઓછા કોર્સીસ યા ક્રેડિટ લીધા છે તમે, તો ક્યારેક ક્યારેક યુનિવર્સિટી એ ઓફર આપે કે તમે એક્સ્ટ્રા સબ્જેક્ટ્સ લો અને એક સેમેસ્ટર વધારે ભણો માસ્ટર્સ સ્ટાર્ટ થાય એનાથી પહેલાં, એ પણ ઓપ્શન હોય છે. ઓકે, હવે 3 મુદ્દાઓ પર તો વાત થઈ ગઈ કે આપણે યુનિવર્સિટીમાં બી અપ્લાય કરી દીધી. હવે 4th સ્ટેપ એ છે કે આપણે વિઝા માટે કેવી રીતે પ્રિપેર કરીએ. તો વિઝા પ્રિપેર કરવા માટે આ એક ચેકલિસ્ટ છે, તો એ હું ક્વિકલી કહીશ કે શું શું છે. પાસપોર્ટ છે, એપ્લિકેશન ફોર્મ છે, પછી કોપી ઓફ પાસપોર્ટ, સ્ટેટમેન્ટ ઓફ પર્પસ કે કેમ તમને જર્મની આવવું છે, પ્રૂફ ઓફ એડમિટ ટુ સ્ટડી કોર્સ એટલે કે તમે અપ્લાય કર્યું યુનિવર્સિટીમાંથી, યુનિવર્સિટી કીધી કે હા તમને એડમિશન મળી ગયું છે, તો એના પછી તમને એક લેટર મોકલશે યુનિવર્સિટી વાળા, એ ઓફિશિયલ ડોક્યુમેન્ટ હશે. તો એ અને 2 અલગ એની કોપી એ જોશે તમને. અગર બાય ચાન્સ તમને હજી સુધી નથી આવ્યું યુનિવર્સિટી પર, તમારી પાસે કોઈ ઈમેલ કન્ફર્મેશન છે, તો એ અને તમારે જે બી લેંગ્વેજ સર્ટિફિકેટ હોય એ લઈને પણ તમે એકવાર વિઝા માટે ટ્રાય કરી શકો છો.
પછી કરિક્યુલમ વિટે એટલે તમારો સીવી કે તમે શું શું કર્યું છે હમણાં સુધી અને તમારી ભણવાની જેટલી બી અચીવમેન્ટ્સ છે પછી પ્રોફેશનલ અચીવમેન્ટ છે એ બધી ને આ સેમ તમે તમારા જોબ માટે બી એપ્લાય કરો એટલે એ એકદમ સ્ટાન્ડર્ડાઇઝ હોય છે. પછી પ્રૂફ ઓફ મીન એટલે જ્યારે બી તમે પ્રૂફ ઓફ ફાઇનાન્શિયલ મીન એટલે કે તમે જર્મની આવો છો તો ત્યારે તમને એક લેટરમાં એવી રીતે બતાડવું પડે કે તમારી પાસે ઇનફ પૈસા છે કે તમે અહીંયા રહી શકશો. તો એ 10,000 યુરો છે એટલે એ 9 to 10 lakh સુધી આવે. હવે વાત એ જ આવે કે તમે મેં પહેલાં કીધું કે અહીંયા ભણવાનું તો ફ્રી છે, તો હા ડેફિનેટલી ફીસ ઝીરો છે, પણ તમે અહીંયા આવીને રેન્ટ ભરશો, તમે ખાવા પીવાના પૈસા ભરશો, એ બધાના પૈસા તો લાગશે તમને. પણ એ સિક્યોરિટી માટે જર્મનીએ એવું રૂલ કાઢ્યું છે કે તમે જ્યારે એન્ટર થાવ ત્યારે તમને 10,000 યુરો બ્લોક કરાવવા પડશે. એવરી મંથ અરાઉન્ડ 10 એવરી મંથ 700 કે 800 યુરો રિલીઝ થશે તમારી યુઝ માટે. એટલે એ એઝ અ સિક્યોરિટી ફોર ધ ગવર્મેન્ટ છે યા ધ બેંક છે કે તમે અહીંયા સર્વાઈવ કરી શકશો. એ ઇન ધી એન્ડ તમારા જ પૈસા છે, એ તમને જ પાછા આવવાના છે ને કોઈ બેંક તમારા પૈસા લઈ નથી લેવાની. એ બસ એક ફોર્માલિટી છે જે તમને કમ્પ્લીટ કરવી પડશે. અને પછી 3 પાસપોર્ટ પિક્ચર જોશે, વિઝાની ફી એટલે અરાઉન્ડ 6-7,000 રૂપીઝ હશે. એને INR પણ પે કરી શકો યા પછી યુરોઝમાં પણ પે કરી શકો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત ટ્રાવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ, કેમ કે જર્મનીમાં રૂલ એ છે કે તમે જ્યારે સ્ટુડન્ટ હો ત્યારે સ્ટુડન્ટ યા કોઈ પણ બધાનું એક કમ્પલસરી હેલ્થ ઇન્સ્યોરન્સ હોય છે. પણ જ્યારે તમે આવો છો ફર્સ્ટ ટાઈમ ત્યારે તમારી પાસે હજી સુધી કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, તો ત્યારે તમને કોઈ બી ટેમ્પરરી ટ્રાવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ કાઢવું પડશે 3 to 4 months માટે, કેમ કે એ તમને આગળ જઈને હેલ્પ કરશે અગર ઇનકેસ તમને કાંઈ પ્રોબ્લેમ થાય છે 3 કે 4 મહિનામાં. ને અગર બ્લોક્ડ અકાઉન્ટ હેલ્થ ઇન્સ્યોરન્સમાં તમને હેલ્પ જોઈતી હોય યા ને ઇઝી વેમાં કરવું હોય તો એક્સપેટ્રીઓ એક બહુ સારી સર્વિસ આપે છે અને આની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં છે. તમે અને ઇંગ્લિશમાં છે એટલે તમે બધું વાંચી બી શકશો કે શું ઓફર કરે છે શું નથી ઓફર કરતા. અને આ જેટલું બધું અગર તમને લાગે છે કે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે કે પછી થોડુંક સ્ટ્રેસફુલ છે આ બધું હેન્ડલ કરવાનું, તો એક્સપેટ્રીઓ તમને આ ચીજમાં હેલ્પ કરી શકશે. અને ભારત અને જર્મનીના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે ઓલમોસ્ટ બધા જ આ કોર્સ લે છે, એટલે આ એક્સપેટ્રીઓની સર્વિસ બાય કરે છે, એટલે તમે બી લેશો તો તમારી માટે ફાયદો જ છે. એના પછી અકોમોડેશનની વાત કરશું, તો જર્મનીમાં 3 ટાઈપના અકોમોડેશન છે. ફર્સ્ટ છે આપણા જેવી રીતે હોસ્ટેલ્સ હોય યા ડોમેટ્રી હોય, તો એ સ્ટુડન્ટ એન્ડ વેક હોસ્ટેલ્સ કહેવાય જર્મનીમાં. એમની રેન્ટ ચીપ હોય કેમ કે એ સ્ટુડન્ટ માટે જ બનેલા છે, પણ એ બહુ રૂમ્સ અહીંયા મળવાના બહુ મુશ્કેલ હોય છે કેમ કે અહીંયા વેઇટિંગ લાઈન હોય છે અને જેવી રીતે એક એક રૂમ ખાલી થઈ જાય એવી રીતે તમે આ લાઈનમાં આગળ વધતા જાઓ. તો બીજો ઓપ્શન જે સ્ટુડન્ટ પ્રિફર કરે એ છે આ કે વેગે. હવે વેગે એટલે વોન ગેમાઇનશાફ્ટ, એનો મિનિંગ એ કે તમે એક ઘર 2-3 હજી સ્ટુડન્ટ્સ યા બીજા લોકો સાથે શેર કરો છો, એટલે તમારો સિર્ફ એક પ્રાઇવેટ રૂમ હશે અને બીજું બધું તમે શેર કરો છો. ને એ અગર તમને ગોતવું હોય તો વેગે ગેઝુક કરીને એક વેબસાઇટ છે, ત્યાં જઈને તમે એવી રીતે રૂમ્સ ગોતી શકશો જ્યાં બીજા સ્ટુડન્ટ્સ ઓફર કરે કે અમે ગોતીએ છીએ હજી એક સ્ટુડન્ટ, અમને એપ્લાય કરો ને અમે પછી તમારી સાથે વાત કરીને ડિસાઇડ કરી શકશું કે ઓકે તમે અમારી સાથે રહી શકો છો કે નથી રહી શકતા. એ ત્રીજો ઓપ્શન એ છે અગર તમને કોઈની સાથે નથી રહેવું, તમને અગર પોતાનું પ્રાઇવેટ સ્ટુડિયો જોઈએ છે યા પછી પ્રાઇવેટ 1-bedroom હોલ કિચન જોઈએ છે, તો એ બી ઓપ્શન છે. એ થોડુંક એક્સપેન્સિવ હશે પણ એ બી તમને eBay જેવી સાઇટ પર યા પછી ક્યારેક ક્યારેક આ વેબસાઇટ પર બી મળી જાય છે, એટલે એ તમને ગોતવું પડશે. હવે પાંચમી વાત આપણે કરીએ કે ઓકે બધું વિઝાનું કામ થઈ ગયું, બ્લોક્ડ અકાઉન્ટનું કામ થઈ ગયું, અકોમોડેશનનું ઓલમોસ્ટ થઈ ગયું. અગર ઇન કેસ ન થયું હોય ને અગર તમે ડિરેક્ટલી જર્મની આવી ગયા અકોમોડેશન મળ્યાથી પહેલાં, તો તમે એરબીએનબી યા પછી કોઈ હોસ્ટેલમાં બી રહી શકો છો, ઘણી બધી હોય છે પણ એ થોડુંક કોસ્ટલી પડશે તમને. બીજી વાત, અગર જ્યારે તમે જર્મની આવો છો ત્યારે તમે ફ્લાઇટની બુકિંગ કરવાની છે, પેકિંગ કરવાની છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ આ છે, એટલે તમારે જેટલા બી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે એ બધાને તમને એક્સટર્નલ મિનિસ્ટ્રી ઓફ અફેર્સથી એક સ્ટેમ્પ મારવું પડશે કે આ બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ છે, કેમ કે એ સ્ટેમ્પ આવી ગયું યા એને અટેસ્ટેશન બી કરાવી શકો છો કોઈ બી નાના મોટા લોયર પાસે જઈને, કેમ કે એ ઇમ્પોર્ટન્ટ છે, એ તમારા ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ છે. ને કાલે જઈને તમે અહીંયા આવો છો અને તમારી પાસે વિઝા કાર્ડ નથી તો એ ડોક્યુમેન્ટ્સ વેલિડ હશે અગર કોઈ તમે પૂછે કે તમે ક્યાંથી આવો કોઈ ગવર્મેન્ટ ઓફિશિયલ ક્વેશ્ચન કરે તો.
લાસ્ટ ચીજ હવે બધું થઈ ગયું, આપણે જર્મનીમાં આવી ગયા, હવે શું નેક્સ્ટ સ્ટેપ શું શું છે? તો સૌથી પહેલી ચીજ સિટી રજિસ્ટ્રેશન. આપણી પાસે આપણે જ્યારે ઘર ઘર ગોતીએ ત્યારે જે લેન્ડલોર્ડ હોય એની સાથે કોન્ટ્રાક્ટ બને, ને એ કોન્ટ્રાક્ટની કોપી બંને પાસે હોય, તમારી પાસે બી હોય ને લેન્ડલોર્ડ પાસે બી હોય, તો ઈ કોપી અને તમારી પાસપોર્ટ કોપી એ બંને લઈને, યા પછી વિઝા કોપી, એ બંને ત્રણેય લઈને સિટીના જે ઓફિસ છે, સિટી રજિસ્ટ્રેશનની ઓફિસ, ત્યાં જઈને તમે રજિસ્ટર કરી શકો. ને એ એડ્રેસ તમારું ઓફિશિયલ એડ્રેસ ઇન જર્મની હશે, કેમ કે જેટલા બી ડોક્યુમેન્ટ્સ ગવર્મેન્ટ થ્રુ આવશે, કે રેડિયો બિલ્સ આવે યા પછી ઇલેક્ટ્રિસિટી વોટર બિલ્સ જે પણ હોય, એ બધા બિલ્સ એ ઓફિશિયલ એડ્રેસ પર આવશે. એના પછી તમને બ્લોક્ડ અકાઉન્ટ બી એક્ટિવેટ કરવું પડશે, અને તમારું કરંટ અકાઉન્ટ બી છે એ બી એક્ટિવેટ કરવું પડશે. તો એ તમને તમારી બેંક પાસે જઈને કરાવવું પડશે. ને બ્લોક્ડ અકાઉન્ટ એક્ટિવેટ કરાવશો ત્યારે તમને એક લેટર મળશે કે તમારું બ્લોક્ડ અકાઉન્ટ એક્ટિવેટ થઈ ગયું છે. અરાઉન્ડ 50 to 150 યુરો ફીસ લેશે એ લોકો બ્લોક્ડ અકાઉન્ટ કરવાની, પણ એના પછી એ તમે આગળ જઈને યુઝ કરી શકો છો તમારું વિઝા પ્રોસેસ માટે. હવે એના પછી આપણે જર્મની આવી ગયા, એના પછી આપણે સિમ કાર્ડ લેવું પડશે કે એક અહીંયાનો જર્મન નંબર હોય. તો તમે અહીંયાની કોઈ બી નાની મોટી શોપમાં જશો જે આ સર્વિસીસ ઓફર કરે, તો તમને ત્યાં પાસપોર્ટ યા પછી વિઝા એઝ અ પ્રૂફ આપવું પડશે કે અહીંયા સિમ કાર્ડ મળે છે, એટલે કે હું આ જ પર્સન છું, ને સિમ કાર્ડ માટે એ પ્રૂફ તમને આપવું પડશે બેઝિકલી. ને એ બધું થઈ ગયું, એના પછી લાસ્ટ બે સ્ટેપ એ છે કે તમે તમારી યુનિવર્સિટીમાં જશો, યુનિવર્સિટીનું જે સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર હશે ત્યાં જઈને તમે વાત કરશો કે હું અહીંયા આવી ગયો છું, હું આ સ્ટુડન્ટ છું, તમે પાસપોર્ટ પ્રૂફ બતાવશો કે આ બધું છે, અને એ લોકો તમને તમારા જેટલા બી લોગિન પોર્ટલ હશે યુનિવર્સિટીના, કે ઓનલાઈન જ્યાં બી તમારું મટીરિયલ હોય યા પછી જ્યાં પણ જે પણ બીજા એક્સેસ હોય લાઇબ્રેરીનું, કે એ બધાના પાસવર્ડ ને લિંક્સ બધું આપશે. અને પ્લસ ઇધર તમને ત્યાં યા પછી તમને થ્રુ પોસ્ટ તમારા જે સિટી રજિસ્ટ્રેશનનો એડ્રેસ છે ત્યાં ત્યાં તમને સેમેસ્ટર ટિકિટ મોકલશે. ને એ સેમેસ્ટર ટિકિટ યુઝફુલ હોય કેમ કે તમે ક્યાં પણ એપ્લાય કરો છો ફોર સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ યા પછી ટ્રાન્સપોર્ટ કે જે પણ, તો ત્યાં તમારી સેમેસ્ટર ટિકિટ કામ આવશે. તો હોપફુલી આ સારું હતું અને તમને ઘણું બધું શીખવા મળ્યું વિડીયોથી. જે કાંઈ પણ તમને ક્વેશ્ચન હોય, ને અગર કાંઈ બેસ્ટ અગર તમને બહુ પ્રોબ્લેમ આવતી હોય આટલું બધું સમજવામાં, તો તમે આ કોર્સ લઈ શકો છો, જેમાં આ કોર્સમાં તમને બધું હેલ્પ મળશે એટ અ વેરી ગુડ કોસ્ટ. તો હા, એન્ડ થેન્ક યુ અગેન, એન્ડ ધ્યાન રાખજો બધા.